ત્યારે વધુ વિગતો મેળવીએ ગાંધીનગરથી અમારા સંવાદદાતા નિર્મલ દવે પાસેથી. જે નિર્મલ, મોડાસાની મુલાકાત અને લોકાર્પણના કાર્યક્રમો તો પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે જ્યારે ગાંધીનગરની મુલાકાતે વડાપ્રધાન પહોંચવાના છે ત્યારે આજના તેમના કાર્યક્રમો કયા રહેશે? દીપાલી, જે કાર્યક્રમની વાત કરવામાં આવે તો અત્યારે ટેક્સટાઇલ એક્સપો, જે કેન્દ્રીય મંત્રીમંડળનો દાવો છે કે ભારતમાં સૌ પ્રથમ વખત આટલી મોટી કક્ષાએ આ એક્સપો યોજાઈ રહ્યો છે, તેના દ્રશ્યો અત્યારે આપના દ્રશ્યો બતાવો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે અહીંયા ઉપસ્થિત છે, તો બીજી તરફ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની પણ અહીં પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણતરીની મિનિટોમાં જ અહીં આવી અને આ ટેક્સટાઇલ એક્સપો છે તેનું અનાવરણ કરે તેવી શક્યતા છે. લગભગ 103 દેશના ડેલિગેશનને આમંત્રણ આપવામાં આવ્યું છે. 103 દેશના ડેલિગેશન છે તે આ ટેક્સટાઇલ એક્સપોની મુલાકાત લેશે. 3 દિવસ ચાલનારું આ ટેક્સટાઇલ એક્સપો છે કે જેમાં શક્યતા સેવાઈ રહી છે કે ભારતના જે ભારતીય લોકો છે તે 60,000 કરતાં વધારે લોકો અહીં આ ટેક્સટાઇલ એક્સપોની મુલાકાત લેશે, તો બીજી તરફ ભારત બહારના જે લોકો છે તે 22,000થી વધુ લોકો આ ટેક્સટાઇલ એક્સપોની મુલાકાત લેવી તેવી શક્યતા છે. મહત્વની વાત છે કે ગણતરીની મિનિટોમાં જ હવે વડાપ્રધાન મોદી અહીં પોતે ઉપસ્થિત થશે અને આ ટેક્સટાઇલ એક્સપો છે તેનું ઉદઘાટન કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. જી દીપાલી. જી નિર્મલ, તો આ ઉપરાંત કયા કાર્યક્રમો રહેશે ગાંધીનગરમાં? દીપાલી, જો પ્રધાનમંત્રીના કાર્યક્રમોની વાત કરવામાં આવે તો અહીં જે ટેક્સટાઇલ એક્સપો છે તેનું ઉદઘાટન કર્યા બાદ તેઓ અહીંથી મહાત્મા મંદિર ખાતે જશે, ત્યાં પણ તેમનો કાર્યક્રમ રહેલો છે. આશરે 2-2.5 કલાક તેઓ પોતે અહીં આ કાર્યક્રમમાં રોકાશે અને જે કાર્યકરો છે તેમને ક્યાંક ને ક્યાંક ઉદબોધન કરે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. આખા એ ગાંધીનગરમાં અત્યારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. જે મંત્રીમંડળ છે, રાજ્યકક્ષાનું મંત્રીમંડળ કહેવામાં આવે કે પછી કેન્દ્રીય સ્તરેથી આવનારા મંત્રીઓ હોય, અનેક મંત્રીઓ કેન્દ્રીય સ્તરના અહીં ઉપસ્થિત થઈ ગયા છે. આજના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી છે તેઓ પોતે હાજરી આપશે અને જે કાર્યકરો છે તેમને સીધી રીતે પ્રોત્સાહન આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી જી નિર્મલ, અત્યારે હાલ જોવા જઈએ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત છે, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ઉપસ્થિત છે, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચવાના છે, તો સુરક્ષાને લઈને કેવો બંદોબસ્ત છે? સુરક્ષાને લઈને દીપાલી ખૂબ જ જડબેસલાક વ્યવસ્થા રાખી દેવામાં આવી છે. ટોટલ જે આ ટેક્સટાઇલ એક્સપો છે ત્યાં ટોટલ 13 ડોમ્પ આવેલા છે. આ 13 ડોમ્પ છે, એ 13 ડોમમાં પોલીસનો બંદોબસ્ત ખૂબ જ ચાપતો કરી દેવામાં આવ્યો છે. અહીં ગાંધીનગરની સ્થાનિક પોલીસ તો છે જ, ગાંધીનગરની સ્થાનિક એજન્સીઓ પણ અહીં કામે લગાડી છે, તો બીજી તરફ જે રાજ્યના અલગ અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો દાખલા તરીકે કચ્છ છે, ભુજ છે, વલસાડી, વલસાડ, વાપી, તમામ સ્થળની પોલીસોને અહીં કામે લગાડવામાં આવી છે. અન્ય એજન્સીઓ પણ અહીં સતર્ક બની ગઈ છે. એસપીજીના જે પોલીસ અધિકારીઓ છે તેઓ પણ અહીં આવી ગયા છે અને વડાપ્રધાનની જે સુરક્ષા વ્યવસ્થા છે તે સુરક્ષા વ્યવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે પ્રકારની તમામ તૈયારીઓ અહીં ગોઠવી દેવામાં આવી છે. જી નિર્મલ, આભાર માહિતી આપવા બદલ. તો અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં જે ટેક્સટાઇલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચવાના છે. અત્યારે હાલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ત્યાં પહોંચી ચૂક્યા છે, તો કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. તેવા સમયમાં થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ઉપસ્થિત હશે અને આ જે ટેક્સટાઇલ એક્સપો છે તેનું ઉદઘાટન કરાવશે. મહત્વપૂર્ણ છે કે 3 દિવસનો આ ટેક્સટાઇલ એક્સપો છે જેમાં 103 દેશોના ડેલિગેશન્સ ભાગ લઈ રહ્યા છે. તો આ સાથે જ રોકાઈએ એક બ્રેક માટે. આપ જોતા રહો ટીવી 9.